आ वीडियो में आज आप पीएमटी फॉर्म्यूला तेना बे वेरियंट जुवाना छे आईपीएमटी और पीपीएमटी और त्यारबाद फ्लोर सीलिंग आई एस ओड और आई एस इवन त्यारबाद एक्जेक्ट सर्च और फाइन आ बधी फॉर्म्यूलाओनो परिचय मेळवीए। फ्रेंड्स जी रीते तमे अहीं स्क्रीन पर जोई शको छो पीएमटी फॉर्म्यूला जे आपणे अगाउ जोया तेमां पीएमटी फॉर्म्यूला थी महीनाना हप्तानी रकम गणी शकाती हती, ईएमआई नुं पेमेंट केटलुं करवुं पड़े ए रीते। तो हवे आईपीएमटी फॉर्म्यूलामां शुं छे, तो के धारो के 8% एन्युअल फिक्स रेटनो इंटरेस्ट रेट छे, त्यारबाद 12 મંથ માં આપણે રીપેમેન્ટ કરવું છે લોનનું, અથવા તો કોઈ પણ એનબીએફસી તરફથી લેવામાં આવેલી ઋણની રકમ, અને ત્યારબાદ જે આપણી અમાઉન્ટ છે લોન એ જોઈએ। ડેટાના ઇનપુટ માટે આ 4 વસ્તુ જોઈએ છે, અને એક જે છે એ કયા પીરિયડ માટે તમારે, એટલે મીન્સ કયા મંથ માટે તમારે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવું છે એ જોશે। તો આમાં આપણે જોઈએ કે ભાઈ, તો આઈપીએમટી ફોર્મ્યુલા સિન્ટેક્સ શું સાથે એની, કે પહેલાં એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ આવશે એને ડિવાઈડ બાય 12, ત્યારબાદ કયા મંથનું વ્યાજ તમારે ગણવું છે, કયા મંથનું ઇન્ટરેસ્ટ ગણવું છે, તો એ આવશે 2 નંબર। એટલે આપણે બીજા મંથનું ધારો કે ઇન્ટરેસ્ટ ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય એ જોશું, અને ત્યારબાદ ટોટલ નંબર ઓફ મંથ્સ ઓફ પેમેન્ટ, એટલે કેટલા ટોટલ મહિનામાં આપણે આ લોન રીપેમેન્ટ કરવી છે, તો એ નંબર ઓફ મંથ્સ આવશે, અને ત્યારબાદ અમાઉન્ટ ઓફ લોન જે ફિક્સ રકમ હોય છે એ। તો આટલું કરી, અને એક ખાસ અહીંયા ધ્યાન રાખવું કે ઇન્ટરેસ્ટ રેટ છે ડિવાઇડેડ બાય 12 કરવું પડશે, કારણ કે આપણે બધા જ જે મંથ હોય છે એ કાઉન્ટ કર્યા છે, આમાં યર નથી ક્યાંય, બરાબર છે? તો એને ડિવાઇડ બાય 12 કરશું, તો આનાથી જે રિઝલ્ટ આવશે એ બીજા મહિનાની વ્યાજની રકમ, એટલે કે તમારી ઇન્ટરેસ્ટ રીપેમેન્ટ તમે કેટલું કર્યું, તો કે 61.31। અહીંયા એક નેગેટિવ સાઇનને ધ્યાનમાં લેવી એ માટે જરૂરી છે કે નેગેટિવ સાઇન એક્સેલ એટલે આપે છે કે તમે લેન્ડરને તમે પૈસા આપો છો, એટલે તમારામાં એ નેગેટિવ સાઇન બતાવે છે। સેમ વે મહિનામાં પણ હપ્તાની રકમ હોય તો એમાં પણ નેગેટિવ સાઇન પીએમટી ફોર્મ્યુલાના રિઝલ્ટમાં આવે છે। આ જ રીતે પીપીએમટી ફોર્મ્યુલા શું કરે, પી ફોર પ્રિન્સિપલ, પ્રિન્સિપલ તમે મુદ્દલ કેટલું તમે બાદ કરો છો, મીન્સ પહેલા મહિના માટે તમે મુદ્દલ કેટલું ભર્યું અને પહેલા મહિના માટે તમે વ્યાજ કેટલું ભર્યું, તો વ્યાજ માટે આઈપીએમટી ફોર્મ્યુલા જોઈ લીધી। હવે એવી જ રીતે આપણે પીપીએમટી ફોર્મ્યુલા જોતી હોય, પ્રિન્સિપલ કેટલું તમે પેમેન્ટ કર્યું એ જોતું હોય, તો સેમ વે એ જ ફોર્મ્યુલા રહેશે એમાં। અહીંયા ડિવાઇડેડ બાય 12 થઈ જશે, બીકોઝ એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ છે, અને ત્યારબાદ જે આ એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ છે એ, ત્યારબાદ નંબર ઓફ પીરિયડ એ કેટલું તમે બીજા મહિનાથી, અથવા તો પહેલાં આપણે બીજો મહિનો રાખીએ, બીજા મહિનાથી કેટલું તમે પ્રિન્સિપાલ ભર્યું છે એ બીજા મહિનામાં, અને ટોટલ તો નંબર ઓફ 12 મંથ તો છે જ, અને મુદ્દલની અમાઉન્ટ છે 10,000, તો તમે 808 રૂપિયા એ તમે બીજા મહિનામાં મુદ્દલ રૂપે ચૂકવી છે, બરાબર છે? આ રીતે આખું તમારું કેલ્ક્યુલેટ થઈ શકે। તો આ પીપીએમટી ને આઈપીએમટી ફોર્મ્યુલા એના બે વેરિયન્ટ છે। હવે ત્યાર પછી બધી બીજી ફોર્મ્યુલાઓ છે એ ફ્લોર અને સીલિંગની ફોર્મ્યુલાઓ છે। ફ્લોર સીલિંગ ફોર્મ્યુલાઓ શું છે પહેલાં તો એ જોઈ લઈએ। હવે કોઈ પણ નંબર આપણે હોય, હવે એના ટુઆર્ડ્સ 0 અને અવે ફ્રોમ 0, એક આ બે શબ્દ યાદ રાખવા ખાસ જરૂરી છે આમાં। ફ્લોર એટલે શું કરશે, ફ્લોર ફોર્મ્યુલા એ તમે કોઈ પણ નંબર આપશો તો એને કેટલા મલ્ટિપલમાં, એટલે કે અહીંયા આપણે એક ઉદાહરણમાં સીધું જોઈ લઈએ કે 15.33 છે, તો 15.33ને તેના નજીકના પણ 0 તરફ જતા 5ના મલ્ટિપલમાં પછી નંબર કયો આવે, તો કે 15.33માં તો સીધો 5 જ આવે, રાઈટ? હવે અહીંયા ફોર્મ્યુલામાં સુધારો કરી નાખીએ, ધારો કે તો કે 4ના મલ્ટિપલમાં શું આવશે, એટલે બીજી આર્ગ્યુમેન્ટ જે છે એ તમારો કોના મલ્ટિપલમાં ટુઅર્ડ્સ 0 તમારે સંખ્યા શોધવી છે, અને પહેલી આર્ગ્યુમેન્ટ જે છે એ જે તે નંબર। તો જુઓ છો 15.33માં 4ના ગુણાંકમાં નજીકનો કયો, તો કે ભાઈ 12 નંબર, રાઈટ? હવે એ જ રીતે 3 જોઈએ, તો 3વાળો કયો, તો કે 15 પોતે જ છે, 5 તેરી 15, તો 3 અને 5માં એ સરખા જ રિઝલ્ટ આવશે। 2માં જોઈએ તો 14 આવશે, બીકોઝ 7 2 14, રાઈટ? તો ટુઅર્ડ્સ 0 છે, અને ત્યારબાદ સીલિંગ ફોર્મ્યુલા જે છે એ સીલિંગ ફોર્મ્યુલામાં એ રીતે અવે ફ્રોમ 0, એટલે કે 12.33 અથવા તો ધારો કે 15.33નું જ આપણે ઉદાહરણ લઈએ, તો સીલિંગ વેલ્યુમાં આપણે 5 વેલ્યુ આપણે અહીંયા કરી નાખીએ,
અને એ જ નંબર લઈ લે તો CELILING પહેલો જે તે નંબર અને બીજી આર્ગ્યુમેન્ટ જે છે 5 એવું લખીએ તો તમને જોવો છો અહીંયા 20 આવી જશે, રાઈટ? 5 વાળું સીધું આવશે 20, 15.33 જ ફિગર છે અને એમાં આવશે સીધું. હવે એની આગળ જોઈએ કે 4 જોઈએ તો એ અવે ફ્રોમ 0 એ 16 થશે. એટલે ફ્લોર છે એ ટુવર્ડ્સ 0 તરફ 5 મલ્ટીપલમાં આપશે અને સીલિંગ ફોર્મ્યુલા જે છે એ અવે ફ્રોમ 0 એટલે કે 15.33 વધારે નજીકની અને 4 નજીકની, અથવા તો અહીંયા 5 લખીએ તો 20 આવશે, રાઈટ? તો આ ફ્લોર અને સીલિંગવાળી ફોર્મ્યુલા થઈ. હવે IS ઓડ અને IS ઇવન એ સિમ્પલી ચેક કરે છે કે તમે આપેલો નંબર એ ઓડ છે કે ઇવન. જો ઓડ IS ઓડ હોય જો તો એ આપે ટ્રુ. હવે અહીંયા આપણે IS ઓડ કરી અને B15 નામની સેલ છે એ આપી દઈએ તો એને ચેક કરાવીએ કે ભાઈ આ 4 છે એ ઓડ છે કે ઇવન છે. એટલે ઓડ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી છે એટલે ફોલ્સ આવે, બીકોઝ 4 એ ઇવન નંબર છે. 5 કરીએ તો ઇતર ટ્રુ આવી જશે અહીંયા. એટલે કે એકી સંખ્યા ચેક હોય તો ઓડ આવશે. સેમ વે બેકી સંખ્યા જોવી હોય તો એ IS ઇવન કરી દેવાનું. અહીંયા B16 એડ્રેસ આપેલું છે, અહીંયા 4 નંબર આપી દઈએ તો એ ટ્રુ આવી જશે, બીકોઝ ઈ ઇવન સંખ્યા છે, બેકી સંખ્યા છે. ત્યારબાદ 5 કરીશું તો એ ફોલ્સ આવશે. સિમ્પલી ઓડ ઇવન ચેક કરે, બરાબર છે? હવે એક્ઝેટ, એક્ઝેટ એટલે બે સ્ટ્રિંગને સરખાવે છે. અહીંયા જુઓ તમે, એક્ઝેટ એ બે સ્ટ્રિંગને સરખાવે છે. આપણે અહીંયા જોઈએ બે સ્ટ્રિંગને સરખાવે છે એમાં એક વસ્તુ ખાલી ધ્યાન રાખવામાં રહેશે કે એ કેસ સેન્સિટિવ છે, એટલે કે તમારી કેપિટલ અને સ્મોલ લેટરને જોશે, પહેલી બીજી ABCDને પણ સરખાવશે, કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય તો એ પણ. તો એક્ઝેટમાં આપણે બે અત્યારે અહીંયા સ્ટ્રિંગ લીધી છે, હેલો અને હેલો. તો એક્ઝેટ ઇઝ ઇક્વલ ટુ B17 અને B18, આ બેમાં આપશું તો એ ટ્રુ રિઝલ્ટ આપશે, બીકોઝ બંને સરખી છે. હવે અહીંયા હું હેલો 1 કરીશ તો એ ફોલ્સ થઈ જશે અહીંયા, રાઈટ? અહીંયા ધારો કે હું કેપિટલ કરનાર તો પણ ફોલ્સ રહેશે, બીકોઝ એ નહીં ચાલે ને, કેપિટલ એ પોતે કેસ સેન્સિટિવ ફોર્મ્યુલા છે એટલે એ નહીં એક્સેપ્ટ કરે. તો હેલો કરશું તો 2 આવશે. બીજું અહીંયા સ્પેસને પણ ધ્યાનમાં લે છે, એટલે હેલોમાં આપણે ધારો કે ઉપરની હેલો ફોર્મ્યુલા, હેલો જે ટેક્સ છે એમાં સ્પેસ એક આપી દઈએ, આ રીતે સ્પેસ આપ્યું તો એ પણ એ કાઉન્ટ નહીં કરે, બીકોઝ એક સ્પેસવાળું છે, બંને સરખું નથી. તો એ આ થઈ એક્ઝેક્ટ ફોર્મ્યુલા. હવે REPT એટલે કોઈ પણ એક સ્ટ્રિંગ હોય એને કેટલી વખત રિપીટ તમે કરાવી હોય, રિપીટ ધ ટેક્સ નંબર ઓફ ટાઈમ્સ, એટલે ટેક્સ રિપીટ કરાવવું હોય. આપણે ગુડ એવો ડેટા લખેલો છે અને ફોર્મ્યુલા આપીએ છીએ ગુડ અને આ B19, એટલે આ એડ્રેસ સીધું આપી દીધું છે આ, અને એને બે વખત રિપીટ કરાવવું છે. તો ગુડ ગુડ એ રીતે બે વખત રિપીટ થશે. અહીંયા ધારો કે આપણે 3 વખત રિપીટ કરાવવું છે તો 3 વખત થશે, એક વખત કરાવવું છે તો એ સેમ રહેશે, બરાબર છે? તો એક આ REPT ફોર્મ્યુલા થઈ રિપીટ. હવે બે સરખી મળતી આવતી ફોર્મ્યુલા છે એ સર્ચ અને ફાઇન્ડ છે. સર્ચ અને ફાઇન્ડમાં એક બેઝિક ડિફરન્સ એ છે કે ફાઇન્ડ છે એ કેસ સેન્સિટિવ ફોર્મ્યુલા છે અને સર્ચ છે એ કેસ સેન્સિટિવ નથી. કઈ રીતે જોઈએ આપણે? એક સર્ચનું ઉદાહરણ આપણે લઈ લઈએ કે આપણે આ ગુડ લખ્યું છે અને નીચેની ગુડ જે સ્પેલિંગ છે એને આપણે ફાઇન્ડ કરાવો છે આ સેન્ટેન્સમાં, હાઈ આઈ એમ ગુડ, બરાબર છે? તો કઈ રીતે સર્ચ કરાવીશું? સર્ચ કરાવીને આપણે શું શોધવું છે તો કે એ ગુડ એ કયા પોઝિશન ઉપર લોકેટેડ છે. અત્યારે આપણે ખ્યાલ આવે કે જોઈએ કે 1, 2, 3 એક સ્પેસને પણ ગણ લેવાની, 3, 4, 5, 6, 7, 8 અને 9 શબ્દથી ગુડ ચાલુ થાય છે. તો આપણે સિન્ટેક્સમાં શું લખશું કે ફાઇન્ડ ટેક્સ્ટ, તો કે શું ફાઇન્ડ કરાવવું છે, અને વિધિન ટેક્સ્ટ, તો કે શું કયા વાક્યમાં તમારે ફાઇન્ડ કરાવવું છે, એટલે B20 થશે આપણું, બરાબર છે? અને એનું આપણે રિઝલ્ટ શું મળશે તો કે 9, એટલે કે ગુડ ઇઝ લોકેટેડ એટ 9th પોઝિશન. અહીંયા આવી ગયું. હવે એ જ રીતે આ જે આઈ એમ ગુડ એવો સેન્ટેન્સ નાનકડું છે તો એમાં આપણે એ લેટર ફાઇન્ડ કરાવવો છે, એ લેટર. તો એ કેટલામી પોઝિશન ઉપર છે એ આપણે પહેલાંથી જોઈ લઈએ કે 1, 2, 3, 4, 5 અને 6 છઠ્ઠી પોઝિશન ઉપર છે. તો હવે અહીંયા આપણે ફાઇન્ડ કરાવીએ કે અને ઇન્વર્ટેડ કોમામાં સર્ચ લખીએ, ઇઝ ઇક્વલ ટુ સર્ચ બ્રેકેટ સ્ટાર્ટ ઇન્વર્ટેડ કોમામાં એ, એટલે આ એ લેટર ફાઇન્ડ કરાવવો છે. અને કેમાં ફાઇન્ડ કરાવવો છે તો કે આ જે નાનકડું સેન્ટેન્સ છે હાઈ આઈ એમ ગુડ એમાં ફાઇન્ડ કરાવવો છે. તો એ તમે સીધું જોશો એટલે સીધું
છ નંબરની પોઝિશન ઉપર થઈ જશે. હવે સેમ વસ્તુ આપણે ફાઇન્ડ માટે કઈ રીતે એપ્લાય કરી શકીએ, તો કે ફાઇન્ડમાં છે ને કે સેન્સિટિવ હોય છે, એટલે આપણે હેલો ફાઇન્ડ, ધારો કે અહીંયા હેલો વાળું સ્પેલિંગ છે એ બીજા હેલોમાં ફાઇન્ડ કરાવીએ તો 11મી પોઝિશન ઉપર આ નંબર આપી દેજો. સિન્ટેક્સ તો એ જ રહેશે, શું ફાઇન્ડ કરાવવું છે એ અને શેમાં ફાઇન્ડ કરાવવું છે એ, તો એ સીધું આવી ગયું. 11મી પોઝિશન ઉપર છે, અહીંયા હાઉ આર યુ ને આ બધું ફાઇન્ડ કરીને સીધું જોઈએ તો 11મી પોઝિશન ઉપર હેલો આવે છે, રાઈટ. હવે જ્યારે આપણે અહીંયા કેપિટલ એચ કરશું તો એ ફાઇન્ડ નહીં કરે, અહીંયા વેલ્યુ એવું આપી દેશે, બિકોઝ ફાઇન્ડ એ પોતે કેસ સેન્સિટિવ ફોર્મ્યુલા છે, એટલે એને એક્ઝેક્ટ જ્યારે તમારું સ્ટ્રિંગનું અથવા તો વર્ડનું અથવા તો લેટરનું ફોર્મેટ મળશે પહેલી કે બીજી એબીસીડી વાળું, ત્યારે જ એ ફાઇન્ડનું વેલ્યુ આપશે. જેવું આપણે અહીંયા એચ સ્મોલ કરી નાખશું એટલે સીધું આવી જશે. એચ પછી આપણે ધારો કે યુ એવું ફાઇન્ડ કરાવું છે હાઉ આર યુ હેલોમાં, તો યુ ફાઇન્ડ કરશું તો એ સીધી 9મી પોઝિશન ઉપર છે એવું તમને રિઝલ્ટમાં આપી દેશે. હવે અહીંયા સ્મોલ યુ કરશું તો એ નહીં આપે, બિકોઝ એ આપણું નથી, આમાં જે આપણું નાનકડું સેન્ટેન્સ લખેલું છે એ હાઉ આર યુ હેલો, એમાં યુ કેપિટલ છે. તો આ એક બેઝિક ડિફરન્સ થયો. તો ફ્રેન્ડ્સ, આ બધી જ ફોર્મ્યુલાઓ આપણે જોઈ, પીએમપીના વેરિયન્ટ્સ અને બાકી મિસેલિનિયસ ફોર્મ્યુલાઓ હતી. ફોર્મ્યુલાના ટોટલ આપણે 10 વિડીયો અહીં પૂરા કર્યા છે. સીપીટીના વિદ્યાર્થીઓ જે પ્રિપેર કરતા હોય તેના માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે એવી આશા છે. અને તમારા કોઈ ફ્રેન્ડ સુધી આ વિડીયો પહોંચાડો. યુટ્યુબ પર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.